તો હવે જોઈશું આજની કોરોના ટોપ 10 ખબરો. દેશમાં કોરોનાના કેસ 81,82,000 ને પાર. કોરોનાને કારણે કુલ 1,22,000 થી વધુ લોકોના મૃત્યુ. દેશમાં 74,89,000 થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી. વિશ્વમાં 4,63,00,000 થી વધુ કોરોનાના કેસ. કોરોનાને કારણે 11.99 લાખ થી વધુ લોકોના મૃત્યુ થયા, જ્યારે 3,34,00,000 થી વધુ લોકોએ કોરોનાને માત આપી. કોરોના વેક્સિનના વિતરણ માટે બનાવેલી સમિતિએ આપી માહિતી. રાજ્યોને પાઠવેલી એડવાઇઝરીમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના બધા નાગરિકોને કોરોનાની રસી આપવામાં 1 વર્ષથી વધુનો સમય લાગે તેવી શક્યતા. હાલ પ્રાથમિકતાના ધોરણે યાદી તૈયાર કરવામાં આવી રહી હોવાની વાત કરી. સાથે જ લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ સામે સાવધ રહેવાની પણ સલાહ આપી. સુરતમાં કોરોના સામેની સૌથી લાંબી 97 દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થયો. ઉમરાનો 41 વર્ષીય યુવકને કોરોના થતા 97 દિવસ સુધી સારવાર ચાલી હતી. યુવાનને 50-60% ઇન્ફેક્શન હતું, જેમાં ઓક્સિજન લેવલ 48 થઈ જતા 32 દિવસ સુધી યુવકને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો, જેમાં ટ્રુસિલિન્ઝુમેબના 2 ડોઝ અને 97 દિવસ સુધી સારવાર લીધા બાદ યુવકે કોરોનાને માત આપી. અમદાવાદીઓ માટે સારા સમાચાર. કાંકરિયા લેક ફ્રન્ટના આકર્ષણો આજથી શરૂ. કિડ સિટી, નોક્ટોરિયલ ઝૂ, ફૂડ સ્ટોલ શરૂ. 50% ક્ષમતા સાથે ફૂડ સ્ટોલ શરૂ થયા. કાંકરિયામાં પ્રવેશનારા કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. તહેવારો આવતા કાંકરિયા પરિસર ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો, જોકે અટલ એક્સપ્રેસ હજી થોડા સમય માટે બંધ રહેશે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ગાળામાં યોજાતા લગ્ન સમારોહમાં દિલ્હી સરકારે આપી છૂટછાટ. કોઈ બંધ જગ્યા કે હોલમાં 50% લોકો હાજર રહી શકશે, જોકે એકઠા થનારા લોકોની મહત્તમ સંખ્યા 200 કરતા વધુ નહીં હોય. જોકે આ સમય દરમિયાન માસ્ક, સામાજિક અંતર તથા સેનેટાઇઝિંગનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. આંધ્રપ્રદેશમાં 2 નવેમ્બરથી ધોરણ 9 અને 10ની શાળાઓ ખુલશે. વિદ્યાર્થીઓ 1 દિવસના વચ્ચે અંતરાલ વચ્ચે ક્લાસરૂમમાં અભ્યાસ કરવો પડશે. 1 ક્લાસમાં 16 વિદ્યાર્થીઓની હાજરી. આંધ્રપ્રદેશ સંકુલ બોર્ડના કમિશનર વીચીના વીરભદ્રએ જાહેરાત કરી. હિમાચલ પ્રદેશના શિમલામાં તહેવારની સીઝન નિમિત્તે બજારોમાં ભારે ભીડ જોવા મળી. મોટી સંખ્યામાં લોકો બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા. બજારમાં નીકળેલા લોકોને જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. યુરોપમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ બગડતા બેલ્જિયમમાં 45 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું. દરરોજના સરેરાશ 15,000 કોરોનાના કેસ નોંધાતા બેલ્જિયમમાં 1 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. બેલ્જિયમમાં નિયમ લાગુ કરવામાં આવ્યો કે લોકડાઉનમાં કોઈ ઘરમાં 1 થી વધુ મહેમાન નહીં જઈ શકે. સાથે સાથે સ્કૂલોમાં પરીક્ષા 15 નવેમ્બર સુધી ટાળવામાં આવી. ફ્રાન્સમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લેતા ફરી લોકડાઉન લગાવાયું છે. લોકડાઉનની જાહેરાત થતા ફ્રાન્સની રાજધાની પેરિસમાં રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો. આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની વાત કરીએ તો કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ફ્રાન્સમાં 1 ડિસેમ્બર સુધી ટ્રાફિક રહેશે. બ્રિટનમાં કોરોનાના વધતા જતા કેસને જોતા પ્રધાનમંત્રી બોરિસ જોનસને નેશનલ લોકડાઉન લાગુ કર્યું. બ્રિટનની 1 મહિના માટે લોકડાઉન લાગુ. મહત્વનું છે કે પ્રધાનમંત્રી બોરિસ જોનસનની પાર્ટીના જ કેટલાક નેતાઓ વિપક્ષ સાથે લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ જોનસને પોતાના સાયન્સ એડવાઇઝરની સલાહને સ્વીકાર કરી અને લોકડાઉનનો નિર્ણય કર્યો.